શ્રાવણ મહિનાને શિવજીને ભજવાનો અનેરો પર્વ માનવામાં આવે છે, ત્યારે જોધપુર પાસે આવેલા બિલેશ્વર મહાદેવનો પણ અનેરો મહિમા છે. બિલેશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તોનો ધસારો દિવસભર રહે છે. શ્રાવણ મહિનાને લઈ મંદિરમાં શિવજીનો કમળ અને બિલીપત્રથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. અહીંયા પારાનું શિવલિંગ પણ આવેલું છે. અહીં શ્રાવણ માસ નિમિત્તે રોજ સાંજે શિવપુરાણ અને શિવધૂનનું પણ આયોજન કરવામાં આવે છે. બધા જ લોકો પોતપોતાના મનોરથને પૂર્ણ કરવા માટે પ્રાતઃકાળથી લાઈન લગાવીને બેઠા હોય છે. દૂધ, જલ, જવ, તલ, પંચામૃત, અમુક અલગ અલગ પ્રકારના રસોથી પોતાની ભાવનાથી પોતાના સંકલ્પ પૂર્ણ કરવા માટે આ ભગવાન ભોળિયાને અભિષેક કરે છે અને રેજવે છે અને પોતાના મનોરથ પૂર્ણ કરે છે. શ્રાવણ માસની અંદર શિવજી છે એનું મહત્વ તો એક અલૌકિક છે, કારણ કે શિવ શબ્દનો અર્થ જ થાય કલ્યાણ. એ કલ્યાણકારીને ભજવાથી દરેક માનવી છે એ શિવ સુધી પહોંચે છે. આ બિલેશ્વર મંદિરમાં શ્રાવણ માસ પર્યંત ઘણા બધા તહેવારો જે છે, બધા ઉત્સવ ઉજવાય છે. રામનવમી છે, જન્માષ્ટમી છે, શિવરાત્રિ છે, આ બધા મોટા ઉત્સવો બધા ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ મંદિરની અંદર ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર ભક્તિભાવથી પૂજન અર્ચન કરે છે અને ધન્યતા અનુભવે છે. રોજ અત્યારે શ્રાવણ માસમાં તો ભક્તો શિવજીની આરાધના કરવા માટે ખૂબ જ સંખ્યામાં આવે છે. રોજના લગભગ 1500 તો મિનિમમ ભક્તો આવે છે. અહીંયા ખૂબ જ ભક્તો આવે છે, બધાને ખૂબ આસ્થા છે, બધાને ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ છે. બિલેશ્વર દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે, બધા પોતાના સાચા દિલથી પ્રાર્થના કરે છે અને બધાની તકલીફો પણ ભગવાન દૂર કરે છે. બધા જો શેરડીનો રસ ચડાવે, નારિયેળનું પાણી છે, પછી ગંગાજળ લઈ આવે છે, ફૂલ પુષ્પ જુદી જુદી જાતના, કમળ લઈ આવે, ગુલાબના ફૂલ લઈ આવે, પછી ધંતુરો છે, ધંતુરાના ફૂલ છે, બીલીપત્ર છે, અનેક પુષ્પો અને જુદી જુદી સામગ્રી લઈને બધા સરસ રીતે ભગવાનની પૂજા કરે છે. શિવજીને ભજવાનો અને સાથે જપ, તપ અને વ્રતનો મહિમા એટલે શ્રાવણ મહિનો અને આ તો ભોળાનો નાથ ભોળાદેવ, એને દરેક વસ્તુ અર્પણ કરો ને તે પ્રેમથી ભક્તોની સ્વીકારતા હોય છે. જ્યારે અમદાવાદના વર્ષો જૂના જોધપુર પાસે આવેલા બિલેશ્વર મહાદેવની પણ આવી જ એક અનોખી વિશેષતા છે અને અનેક લોકવાયકાથી અનેક ભક્તો હજારોની સંખ્યામાં રોજ શ્રાવણ મહિનામાં જોડાતા હોય છે, દર્શનનો લહાવો પણ લેતા હોય છે અને શ્રાવણ મહિનાનો જ્યારે સોમવાર હોય છે ત્યારે વિશેષ પૂજા અર્ચના છે તે પણ કરવામાં આવતી હોય છે અને આજે ભગવાન શિવજીને કમળનો વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે. તો હર હર મહાદેવની સાથે વિશ્વભરના તમામ શિવાલયો છે ત્યાં પણ ભક્તોનું ધોળાપુર છે, તે શ્રાવણ મહિના દરમિયાન ઉમટેલું નજરે પડતું હોય છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.